હવે વાત કરવી છે મોંઘવારીના મારની, કારણ કે અત્યાર સુધીમાં ઋતુઓ પ્રમાણે મોંઘવારીનો માર લોકોને પડતો હતો, પરંતુ હવે જે લોકો મોંઘવારીને મુદ્દે લોકોને હાથો બનાવીને સત્તા પર આવ્યા તેમના રાજમાં જ મોંઘવારી આસમાને પહોંચી છે અને આ મોંઘવારીએ સામાન્ય લોકોની સાથે સાથે ગૃહિણીઓના ઘરનું બજેટ પણ ખોરવી નાખ્યું છે. ત્યારે કેવી રીતે જુઓ અમારા ખાસ રિપોર્ટમાં. સરકાર સામને સે ગરીબો કો ઢૂંઢ રહી હૈ, ગરીબો કે ઘર કો ઢૂંઢ રહી હૈ, ઓર મેરા સપના હૈ 3 સાલ મેં હિન્દુસ્તાન કે ગરીબ પરિવારો કે ઘર મેં જહાં લકડી કા ચૂલા જલતા હૈ, હર દિન માં કે શરીર મેં ખાના પકાને મેં 400 સિગારેટ જીતના ધુઆં જાતા હૈ, ઉન માતાઓ કો ધુએં સે બચાના હૈ, ગરીબ કે ઘર મેં ગેસ કા ચૂલા જલાના હૈ, યે કોશિશ કરના. પ્રધાનમંત્રીની આ વાતનો આપણે સ્વીકાર કરી લઈએ કે દરેક ગરીબ માના ઘરમાં ગેસનો બાટલો પહોંચી ગયો, પરંતુ તે બાટલો આજે પણ ખાલી પડ્યો છે. કારણ કે જે નેતાઓએ રાંધણ ગેસના ભાવને લઈને 2012-13 રસ્તા ઉપર ચક્કાજામ કર્યા હતા, આજે તેમના રાજમાં રાંધણ ગેસ 800 રૂપિયાએ પહોંચી ગયો છે અને ગરીબ માં ફરી ચૂલો પ્રગટાવવા માટે ફૂંકણી મારતી થઈ ગઈ છે. મોંઘવારી હવે રોજ આ દેશની જનતા માટે નવો પડકાર બનીને આવી રહી છે, તેવામાં જનતા માટે એક સૂત્ર બની ગયું છે કે અબ કી બાર કિસકી માર, તે પછી રાંધણ ગેસના બાટલાના ભાવ હોય, પેટ્રોલ ડીઝલના ભાવ હોય કે કઠોળના ભાવ હોય, એવી સ્થિતિ બની છે કે નોકરિયાતથી માંડીને ગૃહિણીના રસોડા સુધી મોંઘવારીનો માર ભરડો લઈ રહ્યો છે. સૌથી પહેલા આમ આદમીના ખિસ્સા પરના ભારણ પર નજર કરીએ તો હાલના સમયમાં રોજ પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. 27 ફેબ્રુઆરીની જ વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલ 88.31 રૂપિયામાં અને ડીઝલ 87.74 રૂપિયામાં પ્રતિ લીટર મળી રહ્યું છે, જે સીધી જ રીતે લોકોના ખિસ્સા પર તરાપ છે. બહુ જ બેન, સામાન્ય માણસને તો અતિશય તકલીફ છે અને હવે તો ટુ વ્હીલર છે ને, જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ. અમદાવાદનો 30 કિલોમીટરનો એરિયા હોય, તમારે પહોંચવું હોય તો બીજું પબ્લિક તો વાહન વ્યવહાર છે ને, એટલે આજ રાખવું જ પડે. ખરેખર બજેટ એટલે તમે કહું 50-60 રૂપિયાથી લઈ અને હવે આ 100 રૂપિયા પહોંચી જાય એવું થયું. ખરેખર સામાન્ય માણસને ખૂબ તકલીફ છે. સરકારને નમ્ર વિનંતી છે, ગમે તે રીતે આમાં થોડું ઘણું 20-25% જો ઓછું કરે તો બહુ સારું પબ્લિક માટે. બીજી તરફ જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મોંઘી બનતી જઈ રહી છે, જેમાં ખાસ કરીને ગૃહિણીઓનું બજેટ ખુરવાયું છે. તેમાં પણ ડિસેમ્બર મહિનાથી તો ગેસ સિલિન્ડરના ભાવ બંદૂકની ગોળીની ગતિએ આગળ વધી રહ્યા છે. ક્યારેક 50 તો ક્યારેક 25 રૂપિયાનો ભાવ વધ્યો છે. ડિસેમ્બરથી અત્યાર સુધીના ભાવ વધારા પર નજર કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો વધારો થયો છે અને હાલ એલપીજી સિલિન્ડરના 800 રૂપિયા થઈ ચૂક્યા છે. બીજી તરફ ખાદ્યતેલના ભાવ પણ 2900ને પાર પહોંચી ગયા છે, એટલે કે દરેક રીતે ગૃહિણીઓનું બજેટ ખોરવાતું જઈ રહ્યું છે. ત્યારે ગૃહિણીઓ શું કહે છે જરા તે સાંભળો. અનાજ, કઠોળ, તેલ, પેટ્રોલ અને બધું જે ભાર ગણવા જઈએ ને, પેટ્રોલ અને ડીઝલ ઉપર જ છે, કારણ કે ટ્રાન્સપોર્ટમાં પેટ્રોલ અને ડીઝલનો જ વપરાશ થતો હોય અને એ જ મોંઘું થશે તો આ બધું નોર્મલ છે કે કઠોળના ને બધાના ભાવ વધારે થવાના જ છે. અત્યારે અમારું બજેટ એટલું બધું ખોરવાઈ ગયું છે ને કે જે અમે 1.5 કિલો 2 કિલો કઠોળ આખા મહિનાનું અમે ગણતરીનું લાવતા હતા એની જગ્યાએ 500 ગ્રામ થઈ ગયું છે. સેલરી એની એ જ રહી છે, એમાં વધારો થતો નથી, પ્લસ સામે મોંઘવારી વધતી જાય છે, એટલે અમારે મેનેજ કરવું બહુ મુશ્કેલ થઈ ગયું છે. આ કોરોનાએ તો ખરેખર લોકોના ઘર ફૂંકી નાખ્યા છે એવું કેવું હોય તો કે કેટલા એની નોકરી જતી રહી છે. અને એક બાજુ સરકાર છે ડે બાય ડે મોંઘવારી વધારતી જ જાય છે. અમે સરકારને વોટ આપીને એટલે ચૂંટ્યા હતા કે એ અમારા અને ગરીબ રેખા અને મધ્યમ રેખાવાળા જે માણસો છે એની સામે જોઈને કોઈક એવા નિર્ણયો લે કે જે એમના પક્ષમાં હોય. આ તો કેવું થઈ ગયું છે કે રૂપિયો રૂપિયાને ખેંચે છે, એટલે અમીર અમીર બનતો જાય છે પણ ગરીબ ગરીબ રેખાની અંદર જતો જાય છે. બધું જ અમે સૌ કરતા હતા છોકરાઓને અત્યાર સુધી
સુધી, પણ હવે ક્યાંક એવું થાય કે સારું થોડું ઘણું આપણે એડજસ્ટ કરવું પડશે, બીકોઝ જે મંથલી બજેટ મારું છે એ ખોરવાઈ ગયું છે, એમાં કોઈ મારો વધારો થતો નથી કે સામે મારો પગાર પણ એટલો વધ્યો નથી, બરાબર છે, ઘરમાં એટલી ઇન્કમ નથી વધી, પણ સામે ખર્ચો તો એટલો ને એટલો જ છે. એટલે અત્યારે હવે જે રોજ બે ટાઈમ લીલા શાક કે બે ટાઈમ કઠોળ બનાવતા હતા એની બદલે હવે મારે એક ટાઈમ દાળ રોટલી કે દાળ ભાત શાક આખું પૂરું કરાય, કાં તો રોટલી શાક એ પ્રમાણેનું મેનેજ કરી અને છોકરાઓને આપવું પડે છે મારે. હાલ તો ગરીબથી માંડી મધ્યમ વર્ગ સુધીના લોકો સવારે ઉઠતા એ જ વિચાર કરે છે કે આજે શું મોંઘું થશે, કારણ કે સસ્તું તો કાંઈ થઈ રહ્યું નથી. જે નેતાઓ 2012માં એલપીજી સિલિન્ડરના 400 રૂપિયા ભાવને લઈને કોંગ્રેસ સરકારનો વિરોધ કરતા હતા, આજે તેમની સત્તામાં એલપીજી સિલિન્ડરના ભાવ 800 થઈ ચૂક્યા છે. જે નેતાઓ 2012માં પેટ્રોલ 60 રૂપિયે પહોંચતા ચક્કાજામ કરતા હતા, આજે તેમના રાજમાં 88 રૂપિયાએ પેટ્રોલ પહોંચી ગયું છે. જો કે આ મોંઘવારીના મારમાંથી ક્યારે રાહત મળશે તે તો અમે નહીં કહી શકીએ, પરંતુ એટલું ચોક્કસથી કહી શકીશું કે લોકોએ હાલ તો આ માર સહન કરવાની ક્ષમતા રાખવી પડશે. કેમેરામેન અજય પટેલ સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.